गुड मॉर्निंग स्टूडेंट, अंजलि विद्या मंदिर में आप सर्वनु हार्दिक स्वागत है। तो आप आज तीजा धोरण में विषय आसपास लीए छे, जेमा आपणे पाठ नंबर 18 पाठन नाम है रमता रमता। एटले कई थोड़ी एवं रमतों की बात करवामां आवी छे। तो आपणे जोईए कि बधा बाळको शेरीमां पगथियानी रमत छे ए रमता हता। अवंतिका अने तेनी बहन नंदिता पण रमती हती। एटले के अवंतिका छे ए एक, जो अहींया आपणे चूंदड़ीवाड़ी तमने बताई छे तेनुं नाम छे अवंतिका, अने तेनी बहन छे फ्रॉक पहेरीने उभी छे तेनुं नाम छे नंदिता, એ પણ રમતી હતી। પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી। પણ આ નંદિતા છે જે અવંતિકાની બહેન, એ રમત છે એ સારી રીતે રમી શકતી ન હતી। તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી। તેને આ રમત કેવી રીતે રમી શકાય તેની ખાસ કાંઈ માહિતી તેની પાસે હતી નહીં। હવે કહે છે અવંતિકા કહે છે કે નંદિતા મને ધ્યાનથી સાંભળ। અવંતિકા નંદિતાને વાત કરે છે કે તું મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ, ઠીકરું પડેલા ખાનામાં નાખ। ઠીકરું છે એ પહેલાં ખાનામાં તારે નાખવાનું છે, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે। તારા પગ દોરેલી લીટીને અડે નહીં, તારા પગ છે જે લીટીઓ દોરેલી છે તેને અડે નહીં, તેનું ધ્યાન રાખશે। જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ। જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું, કે તું જ્યારે છેલ્લા ખાનામાં પહોંચે 8મા 7મા 8મા ખાનામાં બંને પગ રાખેલા હોય ત્યારે આપણે રમનાર છે એણે પાછું ફરવાનું રહેશે। ત્યાર પછી જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું, અને તું જ્યારે પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી અને તેને પાછું લાવવાનું રહેશે। એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું। આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી। આ રમત આપણે બાળકો શેરીમાં ઘણીવાર રમતા હોઈએ છીએ। બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું। ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા। કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ। ઘણા સમયથી જો તમને દેખાય છે કે બાળકો પાસે તેમના કાકી છે તે જોઈ રહ્યા હતા, અને તેને પણ આ જોઈ અને રમવાની ઈચ્છા થઈ, તે પૂછ્યા વગર રહી શક્યા નહીં। અને કાકીએ કહ્યું હું તમારી સાથે રમી શકું, અને કાકી એના બોલ્યા કે હું તમારી સાથે રમી શકું, તો કે હા। આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા। આ સાંભળી અને જેટલાય બાળકો રમતા હતા એ બધા જ બાળકો મોટેથી હસવા લાગ્યા। અવંતિકા કહે કાકી તમે રમશો? અવંતિકાએ કાકીને પ્રશ્ન પૂછ્યો કે કાકી તમે રમશો? તો કાકી કહે છે શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? એટલે કે તેના કાકી કહે છે તું એવું વિચારે છે કે હું આ રમત રમી ન શકું? તારી જેટલી જ ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી, એટલે કે હું તારી જેટલી જ ઉંમરની હતી ને ત્યારે ઘણી બધી રમતો હું રમતી હતી, એવું કાકી અવંતિકાને કહે છે। અને ત્યારે નંદિતા કહે છે શું? તો કે કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? નંદિતાને પ્રશ્ન થઈ છે કે કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? એટલે કાકી કહે છે કે લંગડી, સત્તા કુકડી, સંતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા, કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી। જ્યારે રજત નામનો છોકરો છે એ કહે છે કે કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? તમને રમવા માટે આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી। રજત છે જો એ છોકરો ઊભો છે તેને પ્રશ્ન થાય છે, તે કાકીને પ્રશ્ન કરે છે કે તમને આટલો બધો રમવા માટેનો સમય મળતો હતો કેવી રીતે? અમને તો જરાય નથી મળતો। એટલે કાકી કહે છે ન જ મળે, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો। એટલે કાકી જવાબ આપે છે કે તમને સમય ક્યાંથી મળે, તમે તો આખો દિવસ ટીવી જોવામાં જ કાઢો છો। એટલે કે નંદિતા છે એ કહે છે કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે। એટલે નંદિતા
કહે છે કે કદાચ કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે કરીને ત્યાં પ્રશ્ન પૂછે છે. કાકી કહે તેઓ લખોટીઓ, સંતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા, એટલે કે જ્યારે પતંગનો તહેવાર આવે ત્યારે તેઓ જમવાનું પણ ભૂલી જતા. આપણે હમણાં આવશે પતંગનો તહેવાર, કયા મહિનામાં આવે બાળકો ખબર છે તમને? તો કે જાન્યુઆરી મહિનામાં, 14 જાન્યુઆરીએ પતંગનો તહેવાર કહેવાય. જ્યારે નંદિતા કહે કાકી વાતો ન કરો, અહીં આવો આપણે રમીએ. નંદિતા કહે છે કાકીને કે કાકી તમે વાતો ન કરો, તમે અહીંયા આવો આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. તેઓ થોડાક સમય રમ્યા અને ત્યાર પછી વરસાદ ચાલુ થઈ ગયો. જ્યારે બધા બાળકો છે એ અરે અરે એમ કરી અને બેસી ગયા અને એવી રીતે બધા કહેવા લાગ્યા, ત્યારે કાકી કહે છે ચાલો બાળકો આપણે ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા અને બધા બાળકો છે એ આ સાંભળી અને રાજી થઈ ગયા. શું કીધું? કાકીએ કીધું કે ચલો બાળકો આપણે બધા ઘરમાં રમીએ. બધા બાળકો કહે હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. બધા બાળકોએ કીધું કે ચલો કાકીના ઘરમાં આપણે રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. જો તમને ચિત્ર દેખાય છે કે ઘરની અંદર કાકા અને એના ફૈબા છે, એ બંને ભાઈ બહેન છે, એ ચેસ રમી રહ્યા હતા. અવંતિકા કહે આપણે શું રમીશું? અવંતિકાએ પ્રશ્ન પૂછ્યો કાકીને તો કે આપણે શું રમીશું? એટલે રજત કહે ચાલો આપણે ઘર ઘર રમીએ. રજતે કહ્યું કે ચાલો આપણે છે એ ઘર ઘર રમીએ. બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. બધા બાળકો હતા એ ઘર ઘર રમવા તૈયાર થઈ ગયા. રજત કહે જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. રજતે કહ્યું કે ઢીંગલી હોય તો આપણે એની સાથે રમી શકીએ. કાકી કહે શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. એટલે કાકી કહે છે કે શું, કાકી પ્રશ્ન પૂછે છે શું તમને ઢીંગલી જોઈએ છે? તો કે ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકીએ ઢીંગલી બનાવવાનું કહ્યું. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી અને થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવી અને રમવાનું ચાલુ કરી દીધું. આ વાર્તામાં તમે આ વાતચીત જે મહતી વાર્તાલાપ હતો તેમાં તમે અવનવી રમતો શીખના નામ સાંભળ્યા, જે તમે રમી હશે કદાચ, અને ન રમી હોય તો તમારે એ રમત વિશે જાણકારી લઈ અને તે કેવી રીતે રમી શકાય અને તે જોઈ અને તમારે આ રમત રમવી જોઈએ. અને આ વાર્તાલાપમાં એક પ્રવૃત્તિ પણ આવી કે કાકીએ જૂના કપડામાંથી એક ઢીંગલી બનાવી. તો તમે પણ આવી રીતે તમારા મમ્મીને પૂછીને આ ઢીંગલી બનાવી શકો તમે. તો આ વાર્તાલાપ છે અહીં પૂર્ણ થઈ છે. ત્યારબાદ આ વાર્તાને લઈને તમને પાઠમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો કે તમે કઈ કઈ રમતો રમો છો તમને ખબર છે? તો કે હા, આપણે આજના સમયમાં રમતો રમીએ છીએ કઈ કઈ? તો કે લંગડી, સંતા કુકડી, કબડ્ડી, ગિલ્લી દંડા, ચેસ, ક્રિકેટ, આ બધી રમતો આપણે રમીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે તમને બીજી પ્રવૃત્તિમાં શું કહેવામાં આવ્યું છે. તો કે તમારે વિચારવાનું અને લખવાનું છે. શું? તો કે નીચે આપેલા કોષ્ટકમાં પાઠના નામ આપેલી બધી રમતોના નામ લખો. પાઠમાં જેટલા નામ આપેલા છે રમતોના એ બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો અને જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે તમારે ઝાડ દોરવાનું છે. તો રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં અને જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેનું નામ પણ તમારે લખવાનું રહેશે. તો આપણે પાઠમાં દર્શાવેલી રમતો કઈ કઈ છે તે અહીં જોઈએ. તો કે સૌ પ્રથમ પહેલી રમત છે પગથિયાની, જેની ઉપર આપણે આખો પાઠ છે. તો એ આપણે ક્યાં રમી શકીએ? તો કે તે ઘરની બહાર, એટલે આપણે અહીં ઝાડ દોરીશું. પછી તેમાં ખેલાડીઓની સંખ્યા, તો કે 4-5 કે તેથી વધુ સંખ્યાઓ. તેમાં જોઈતી વસ્તુઓ, તો કે
ઠીકરું. ત્યાર પછી આપણે બીજી રમત જોઈએ તો કે લંગડી છે, તે ક્યાં રમી શકાય? તો કે તે પણ ઘરની બહાર રમી શકાય, અને તેમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય? તો કે 5 થી 7 કે તેથી વધુ, તેમાં કંઈ જ વસ્તુઓ જોઈતી નથી. પછી આવે છે સંતા કૂકડી, તો તે પણ ઘરની આપણે બહાર રમી શકાય, તો તેમાં આપણે ઝાડ દોરીશું અને તેમાં ખેલાડીઓ કેટલા જોઈએ? તો કે તેમાં 5 થી 7 ખેલાડીઓ જોઈએ અને તેમાં કંઈ પણ વસ્તુ જોઈતી નથી. ત્યાર પછીની રમત છે સંતોડિયું. સંતોડિયું આપણે ઘરની બહાર રમી શકીએ, તેમાં ખેલાડીઓની સંખ્યા 5 થી 7 જોઈએ, જેમાં આપણે વસ્તુ જોઈએ ઠીકરા, નારિયેળના ટુકડા અથવા 7 લીલા પથ્થર અને દડો, આટલી વસ્તુઓ તેમાં જોઈએ. ત્યાર પછી છે કબડ્ડી, તો કબડ્ડીમાં એ છે એ ઘરની બહાર રમીએ છીએ આપણે, તેથી તેમાં આપણે ઝાડ દોરીશું અને તેમાં ખેલાડીઓ કેટલા હોય? તો કે 8 વત્તા 2, 2 છે એ અવેજીના ખેલાડી હોય છે, બાકી 8ની ટીમ તેમાં રાખવામાં આવે છે અને તેમાં જ કંઈ પણ પ્રકારની વસ્તુઓ જોઈતી નથી. પછી આવે છે લખોટીઓની રમત, એ પણ આપણે ઘરની બહાર રમીએ છીએ, તેમાં 5 થી 7 ખેલાડીઓ જોઈએ છીએ અને તેમાં વસ્તુઓમાં આપણે લખોટી જોશે. ત્યાર પછી આવે છે કુસ્તી, કુસ્તીમાં 2 ખેલાડીઓ હોય છે અને એ પણ ઘરની બહાર આપણે રમવાની રમત છે. પછી ગિલ્લી દંડા, એ પણ ઘરની બહાર રમવાની રમત છે, જેમાં 2 કે તેથી વધુ ખેલાડીઓ રમી શકીએ છીએ અને તેમાં ગિલ્લી એટલે કે મોય અને દંડો છે એ લેવાનો રહે છે વસ્તુમાં. પછી આવે છે પતંગ ચગાવવું, એ પણ આપણે ઘરની બહાર એટલે કે અગાશી ઉપર અથવા તો મોટા ખુલ્લા મેદાનમાં ચગાવીએ છીએ અને તેમાં ખેલાડીઓ કેટલા જોઈએ? તો કે 1 કે તેથી વધુ, અને તેમાં પતંગ અને દોરી વસ્તુ લેવામાં આવે છે. પછી આવે છે ક્રિકેટ, ક્રિકેટ છે એ પણ ઘરની બહાર રમવાની રમત છે, તો તેમાં કેટલા ખેલાડીઓ હોય? તો કે 22 ખેલાડીઓ હોય છે, 11-11ની ટીમ હોય છે. જ્યારે તેમાં જોઈતી વસ્તુઓ કેટલી? તો કે સ્ટમ્પ, બેટ અને દડો, 3 વસ્તુઓ જોઈ છે. ત્યાર પછીની રમત છે ચેસ એટલે કે શતરંજ, એ આપણે ઘરમાં બેસીને રમી શકીએ છીએ, તેમાં 2 ખેલાડીઓ હોય છે, ચેસનું બોર્ડ અને તેની કુકરીઓ, તે વસ્તુઓ જોઈ છે. ત્યાર પછી છે ઘરઘર, તો આપણે તે ઘરમાં રમીએ છીએ અને તેમાં 1 કે તેથી વધુ ખેલાડીઓ હોય છે, જેમાં ઢીંગલી, રમકડાના રસોડાનો સેટ અને તે બધી ઘરની વસ્તુઓ હોય તે તમે તેનાથી તમે રમી શકો છો. ત્યાર પછી આવે છે કેરમ, એ પણ આપણે ઘરમાં બેસીને રમીએ છીએ, તેમાં 2 ખેલાડીઓ કે તેથી વધુ ખેલાડીઓ જોઈ શકે છે. ત્યાર અને તેમાં વસ્તુઓ જોઈતી શું શું હોય છે? તો કે કેરમ બોર્ડ અને કુકરીઓ, કેરમની કુકરીઓ અને કેરમ બોર્ડ. ત્યાર પછી છેલ્લી રમત છે સાપ સીડી છે, તો કે એ પણ આપણે ઘરમાં બેસીને રમીએ છીએ, તેમાં 2 કે તેથી વધુ ખેલાડીઓ રમી શકે છે, તેમાં કુકરીઓ અને સાપ સીડીનું બોર્ડ લેવામાં આવે છે. તો આ આપણે જોયું કે પાઠમાં જેટલી તમને રમતો આપેલી હતી તે રમતોમાં કેટલા ખેલાડીઓ જોઈએ, તે રમતો ક્યાં ક્યાં રમી શકાય અને તે રમત રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર રહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે યાદ કરો અને લખો, તેમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો કે પહેલો પ્રશ્ન, શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો બાળકો? તો કે હા, આપણે કોઈક કોઈક વાર આપણા મમ્મી પપ્પા અને દાદા દાદી જોડે રમત રમીએ છીએ અને નાના ભાઈ બહેન હોય તો તેમની સાથે પણ આપણે રમત રમીએ છીએ. તો આપણે એક બાજુએ કુટુંબના સભ્ય અને રમત, બીજી બાજુએ રમતનું નામ કે કઈ રમત તમે રમો છો તે આપણે લખવાનું રહેશે. તો આપણે જોઈએ કે કુટુંબના સભ્ય એટલે કે પિતા, સૌથી પહેલાં તમે તમારા પિતા જોડે કઈ રમત રમો છો? તો કે રમતનું નામ છે ચેસ. પછી આવે છે માતા, તો તેમની સાથે તો કે વેપાર. પછી ભાઈ, તો કે તેમની સાથે સંતા કૂકડી. પછી આવે છે બહેન, તો તેમની સાથે આપણે ઘરઘર નામની રમત રમીએ છીએ. પછી દાદા સાથે કેરમ અને દાદી સાથે સાપ સીડી. આ રીતે તમે જો કંઈ અલગ રીતે રમતા હોય તો તમે તમારી રીતે અહીં રમત અને તમારા ઘરના સભ્ય છે એનું નામ તમે અહીં લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો તમે? જો હા, તો તેઓનું નામ અને તેની રમત અંગે તમારે અહીં લખવાનું છે.
અને આ તમારે પોતાની રીતે તમારે આ જવાબ આપવાનું રહેશે. પછી ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન કે દડાથી રમી શકાય એવી કેટલી રમતો છે. જો તમે જાણો છો તો તેમના નામ આ દડો આપણને આપેલો છે ગોળ વર્તુળ, તેમાં તમારે લખવાના છે. તો આપણે લખીએ કે ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, સંતોડિયું અને બેઝબોલ. આ રીતે તમે આપણે રમી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે શું તમે લજ્જા ગૌસ્વામી વિશે સાંભળ્યું છે, તે કઈ રમત રમે છે, રમત શોધી કાઢો અને તેમનું નામ લખો. લજ્જા ગૌસ્વામી નામનો એક રમતવીર છે, તેમની વિશે તમે જાણ્યું છે? તો કે હા, હું લજ્જા ગૌસ્વામીને ઓળખું છું. તે રાઇફલ શૂટિંગના ચેમ્પિયન છે અને શૂટિંગ નામની રમત તે રમે છે. તે એક રાઇફલ શૂટર છે. પછી છેલ્લો પ્રશ્ન છે કે તમે બીજી કઈ કઈ રમતો રમો છો જે તમને વધુ પસંદ છે, તે તમે અહીંયા લખી શકો છો. જેવી આપણે લખી શકાય કે ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, સંતાકૂકડી, માળદંડી વગેરે રમતો અહીં આપણે લખી શકીએ છીએ જે તમને પસંદ હોય. અને ત્યાર પછી તમે પૂછો અને લખો એવી એક પ્રવૃત્તિ છે કે તમારે પૂછવાનું છે કે કોને, તો કે વડીલોને પૂછો. અને જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા, તો કે આપણે આપણા વડીલો છે જ્યારે મમ્મી પપ્પા દાદા દાદી બાળક હતા ત્યારે કઈ કઈ રમત રમતા હતા, તો તે રમતના નામ આપણને અહીં આપવાના કહ્યા છે. તો આપણે પૂછીએ અને લખીએ તો કે આપણે જૂની રમતોમાં નામ આવે છે પકડદાર, લખોટી, માળદંડી, ગીલી દંડા, ભમરડા, નદી પર્વત, કબડ્ડી, સંતાકૂકડી અને આંબલી પીપડી. આ બધી રમતો એ છે એ ખૂબ જ જૂની છે, જે આપણા દાદા દાદી અને મમ્મી પપ્પા રમતા હતા નાના હતા ત્યારે. ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે તમારે વિચારો અને લખવાનું છે. તો કે કેવી રીતે, તો કે તમારે વિચારવાનું છે કે આમાં શું શું આવે, તો કે કોયડાના ચિત્રો સાથે જોડો અને આપેલી જગ્યામાં રમતનું નામ લખો. કે આ કોયડા આપેલા છે, તેને તમારે આ ચિત્ર આપેલા છે તેની સાથે જોડો અને તે રમત કઈ છે તેનું નામ તમારે લખવાનું છે. તો આપણે સૌ પ્રથમ કોયડો જોઈએ. તો કે કાચના એ કંચા નાના, જે જીતે એ રહે ન છાના, જે કચ્ચાને તાળી તાકી જાય એ વિજેતા જાહેર થાય. તો શું આવશે બાળકો, તમને ખબર છે? તો કે હા, કાચના કંચા એટલે કે લખોટી. તો અહીંયા આવશે લખોટીઓ. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો કે જો સાપ પર તમે આવી જાઓ તો આનાથી તો ન ગભરાવ, રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય. એટલે કે રમતમાં જો સીડી આવી જાય તો તુરંત આગળ પહોંચી શકાય. તો આ કઈ રમત થઈ? તો કે સાપ અને સીડીવાળી, એટલે કે સાપ સીડી. ત્યાર પછીનું આપણે જોઈએ તો કે સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિકો અનેકો, મગજ વાપરે તે થાય છે એકો. એટલે કે નાના મોટા સૈનિકો આવે છે અને સફેદ અને કાળા બોક્સવાળો બોર્ડ હોય છે. તો એ કઈ રમત થઈ? તો કે ચેસની રમત, જેમાં રાજા રાણી આવે છે, ઘોડો આવે છે અને નાના નાના પાયદળી આવે છે ને, જેને સૈનિકો કહેવાય, તે રમત થઈ ચેસની. ત્યાર પછી આપણે ચોથું જોઈએ કે તેને પાંખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. કે પાંખો નથી પણ ઉડી શકે છે અને દૂર દૂર સુધી તે જઈ શકે છે. તો શું આવે? તો કે પતંગની રમત. ત્યાર પછી આપણે પાંચમું જોઈએ, રાજા રાણી એકો ને ગુલામ, બધા મળીને થાય કુલ 52. રાજા રાણી એકો ને ગુલામ, બધા મળીને થાય કુલ 52, એટલે કે 52 પત્તા. તો કે એ કઈ રમત? તો કે બાજી પત્તાની રમત આવે. ત્યાર પછી આપણે જોઈએ કે ચોગ્ગા અને છગ્ગાના રન મળે તો શતક બને, એટલે કે ચોગ્ગા અને છગ્ગાના રન મળે તો શતક બને. એટલે એ થઈ ક્રિકેટની રમત, જેમાં આપણે દડા વડે રમત રમી શકીએ છીએ. ત્યાર પછી તમને રમત રમવા ઉપરાંત તમને બીજું શું શું કરવું ગમે છે તે તમે અહીં લખી શકવાનું છે. જેમ કે ચિત્રો દોરવા, બગીચામાં પાણી પાવું, દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવી, ગીતો ગાવા,
ટીવી જોવાનું અને ભણવાનું, આ બધી વસ્તુઓનું તમારે અહીં અમુક ચિત્ર આપેલા છે, તેમાં તમને જે ગમતું હોય તેની ઉપર તમારે તેમાં રંગ પૂરવાનો રહેશે. તો આ પાઠ છે અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી આ પાઠમાં જો તમને ખૂબ જ મજા આવી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.